જય હિન્દ દોસ્તો સ્પાટન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે ગુજરાતના ઇતિહાસમાં યુગ વિશે માહિતી મેળવીશું તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળથી શરૂઆત થાય છે એટલે મૌર્યકાળને ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કહેવામાં આવે છે તો શરૂઆત કરીએ મિત્રો તો શરૂઆત મૌર્ય મૌર્યયુગથી કરીએ એની પહેલાં એની પહેલાં આવેલા બે ત્રણ નાના વંશો વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ એટલે આપણને મૌર્ય વંશ વિશે થોડો સારો આઈડિયા આવે શરૂઆત કરીએ સૌ પ્રથમ આવે છે હરિયકવંશ તો વંશના રાજા હતા બિંદુસાર એમણે કૌશલની જે રાજકુમારી હતી એનું નામ હતું કૌશલા દેવી સાથે મેરેજ કરેલા હતા જે કૌશલના રાજા હતા પ્રસનજીત એમની બહેન હતી એટલા માટે પ્રસન્નજી તે બિંબિસારને કાશીનો પ્રદેશ ભેટમાં આપેલો હતો એના પછી ગાદી ઉપર આવે છે અજાતશત્રુ હવે અજાતશત્રુએ શું કર્યું તો કે ભગવાન બુદ્ધના જે ભાઈ હતા દેવદત્ત દેવદત્ત હતા એમ એમણે અજાત શત્રુની કાન ભંભીણી કરી એટલા માટે અજાત શત્રુએ બિંબિસારને કેદમાં પૂર્યા અને એમનો વધ કર્યો તો એમના જે પત્ની હતા કૌશલા દેવી એ પતિ શોકમાં મૃત્યુ પામ્યા એના પછી અજાત શત્રુએ પ્રસન્નજીત સાથે યુદ્ધ કર્યું તેમાં અજાત શત્રુ હાર્યા પણ બૌદ્ધ ધર્મના અનુકંપાના સિદ્ધાંતને કારણે પ્રસન્નજીતે શત્રુને છોડી મૂક્યા અને એમની જોડેથી જે કાશીનો પ્રદેશ પ્રસન્નજીતે લઈ લીધો હતો એમની પિતાની હત્યા કરવાના કારણે એ એમને પાછો સોંપ્યો અને તેમજ તેમની પુત્રી વજીરાના લગ્ન અજાત શત્રુ સાથે કરાવ્યા અજાત શત્રુએ પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન ઈસવીસન પૂર્વે ચારસો અને ત્યાંશી માં કર્યું હતું પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન અજાત શત્રુએ ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાંશીમાં કર્યું હતું એના પછી ના રાજાઓમાં ઉદ્યન અનિરુદ્ધ મુંડ અને નાગદર્શક થઈ ગયા આ બધા રાજાઓ ગાદી ઉપર આવવા માટે પોતપોતાના પિતાની હત્યા કરી અને ગાદી ઉપર આવ્યા હતા છેલ્લો જે રાજા હતો નાગદશક એને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી તેના મંત્રી શિશુનાગને રાજા બનાવવામાં આવ્યો હતો તો હવે એના પછી આવે છે વંશ શિશુ નાગવંશ તો શિશુ નાગવંશની વાત કરીએ તો એમનો સૌ પ્રથમ રાજા હતો શિશુનાગ શિશુનાગ પછી આવ્યો કાલાશોક જેને કાકવર્ણિન કાકવર્ણીન પણ કહેવામાં આવે છે તેણે ઈસવીસન પૂર્વે ત્રણસો અને ત્યાંશીમાં દ્વિતીય બૌદ્ધ સભા સભાનું આયોજન કર્યું હતું પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન અજાતત્રુ ઈસવીસન ચારસો ત્યાંશીમાં અને બીજું તો કે કાલાશો એટલે કે કાકવર્ણીને ઈસવીસન પૂર્વે ત્રણસો અને ત્યાંશીમાં કર્યું હતું શિશુનાગના છેલ્લા રાજવીનું ખૂન કરી અને મહાપદ્મનંદ ગાદીએ આવ્યો એટલે હવે શરૂઆત થાય છે નંદવંશની એમાં સૌ પ્રથમ આવે છે મહાપદ્માનંદ નંદ વંશની અંદર સૌ પ્રથમ મહાપ આવે છે તેણે કલિંગ ઈશ્વાકુ કુરુ પાંચાલ સુરસેન મિથેલા કલિંગ અશ્વક અશ્મક વગેરે સત્તાઓ પર વિજય મેળવીને ક્ષત્રિયોનો નાશ કર્યો તેથી તેને બીજો પરશુરામ પણ કહેવામાં આવે છે મહાપદ્મનંદને બીજું પરશુરામ પણ કહેવામાં આવે છે હવે એનો જે છેલ્લો રાજા હતો ધનનંદ હવે ધનનંદની હત્યા કરી અને આપણો જે મૌર્ય સામ્રાજ્યની શરૂઆત થાય છે એના પ્રથમ રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય એમણે ધનનંદની હત્યા કરી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી એના વિશે આપણે હવે જોઈશું તો એની પહેલાં આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ પ્રથમ સિકંદરની વાત કરીએ તો સિકંદરનું તમે જાણતા જ હશો કે એનો જન્મ ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વે ત્રણસો અને છપ્પનમાં મેસિડોનિયામાં થયો હતો વીસ વર્ષની એ ગાદી આવ્યો ત્યારે એણે વિશ્વ વિજેતા બનવાનું સપનું ધાર્યું હતું તો એના કારણે એણે ભારત ઉપર આક્રમણ કર્યું હતું ઈસવીસન પૂર્વે ત્રણસો અને છવ્વીસમાં તો સૌપ્રથમ જ્યારે એણે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તેણે તક્ષશિલા ઉપર આક્રમણ કર્યું હતું ત્યાંના જે રાજાઓ હતા એ હતા રાજા અભિ કુમાર અને રાજા શશિકુપર આ બંને રાજાઓએ સિકંદરની શરણાગતિ સ્વીકારી લીધી હતી એનાથી આગળ જતા જેલમ નદી ઉપર પોરસ એટલે કે એને આપણે પૂરું રાજા તરીકે પણ ઓળખીએ છીએ એણે એમની શરણાગતિ સ્વીકારી નહીં અને સિકંદર અને પોરસ રાજા વચ્ચે જેલમ નદીના કાંઠે યુદ્ધ થયું જેને આપણે જેલમનું યુદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ જેલમના યુદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ આ યુદ્ધની અંદર સિકંદરનો વિજય થયો પણ આ યુદ્ધ એટલું ભયંકર હતું કે એના કારણે સિકંદરના જે સેનાની અંદર જે સૈનિકો હતા એમાં બહુ ખુમારી થઈ હતી એટલા માટે એ લોકો હવે આગળ જવાનું ના પાડી દે તો એના કારણે સિકંદરે શું કર્યું તો સેલ્યુકસ નિકેટર એનો જે સેનાપતિ હતો એને આ જીતેલા પ્રદેશો પાછા આપી જીતેલા પ્રદેશો સેલ્યુકસ નિકેટરને આપી દીધા અને એ ત્યાંથી પાછો ભર્યો હવે આમાં થયું એવું કે સિકંદરે જ્યારે તક્ષશિલા ઉપર હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજા અંબીકુમાર અને શશીગુપ્ત દેશદ્રોહી નીવડ્યા ત્યાંના એક તક્ષશિલા વિદ્યાલયના એક પ્રોફેસર હતા જેમનું નામ હતું કૌટિલ્ય જેમનું નામ હતું કૌટિલ્ય તો કૌટિલ્યએ મદદ માગવા માટે ધનનંદ પાસે આવે છે અને ધનનંદને ધનનંદ એમના બાળપણના મિત્ર હોય છે તો ધનનંદ જોડે એ આની મદદ માગવા માટે આવે છે કે તમે તક્ષશિલા વિદ્યાપીઠને બચાવી લો તો ધનનંદ શું કરે છે તો કૌટિલ્યનું અપમાન કરે છે અને એમને ત્યાંથી કાઢી મૂકે છે ત્યારે કૌટિલ્ય પોતે પ્રતિજ્ઞા લે છે કે હું જ્યાં સુધી ધનનંદની ધનનંદને ગાદી ઉપરથી ઉઠાડું ના ત્યાં સુધી મારી શિખા બાધીશ નહીં પછી તેઓ શું કરે છે તો તેઓ ચંદ્રગુપ્ત મૌર્યને મળે છે એની સાથે ભેગા થઈ અને પોતે સૈન્ય તૈયાર કરે છે અને ધનનંદની સામે યુદ્ધ કરે છે અને ધનનંદની હત્યા કરી અને ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બને છે તો મિત્રો અહીંથી આપણું ચંદ મૌર્ય યુગ શરૂઆત થાય છે તો હવે આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય તો શરૂઆત કરીએ તો કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો આપણે જોયું એમ એમણે ધનનંદની હત્યા કરી હતી તેમનો જન્મ ઈસવીસન પૂર્વે ત્રણસો પિસ્તાળીસમાં પીપળીવનમાં રહેતી મૌર્ય જાતિ નામની નામ નામની જાતિના નાયકને ત્યાં થયો હતો એટલા માટે એમને મૌર્ય કહેવામાં આવે છે હવે ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસમાં ચાણક્ય એટલે કે કૌટિલ્યની મદદથી એમણે ધનનંદને હરાવી અને મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી કારણ કે ધનનંદે કૌટિલ્યનું અપમાન કર્યું હતું અને એમણે તક્ષશિલા વિદ્યાપીઠ બચાવવાનો ઇનકાર કરતાં કૌટિલ્યએ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે મળી અને ધનનંદને હરાવી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરાવરાવી અને મગધમાં સત્તા પલટન કર્યું વાત કરીએ ચાણક્યની તો ચાણક્ય હતા એ ચણક ઋષિના પુત્ર હતા હવે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એ ધનનંદે હરાવ્યો એના પછી એમણે સેલ્યુકસ નિકેટર કે જે આપણે આગળ જોયું એમ સિકંદરનો સેનાપતિ હતો એની વચ્ચે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનો વિજય થાય છે એના કારણે એની લશ્કરી તાકાતથી આકારીને શેલ્યુકશે એની પુત્રી હેલન હેલનના લગ્ન તેની સાથે કરાવ્યા હતા અને ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં પાંચસો આથી સેલ્યુકસને ભેટમાં આપ્યા હતા કેટલા પાંચસો આથી સેલ્યુકસને ભેટમાં આપ્યા હતા સેલ્યુકસે સેલ્યુકસે રાજદૂત તરીકે ચંદ્રગુપ્તના દરબારમાં મેગેસ્થનીસ મેગેસ્તની નિમણૂક કરી હતી કે જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો હવે આગળ જોઈએ તો ઈસવીસન ઈસવીસન બસો ને માં ચંદ્રગુપ્ત મૌર્યએ પ્રથમ જૈન સભાનું આયોજન કરેલું હતું હવે વાત કરીએ આપણા ગુજરાતમાં પણ એમનું શાસન હતું તો ગુજરાતમાં એમણે સૌરાષ્ટ્રના ગિરિનગર એટલે કે અત્યારનું જે ગિરનાર છે તે આગળ એમનું શાસન હતું અને એનો સુબો હતો પુષ્યગુપ્ત વૈશ્ય આ પુષ્યગુપ્ત વૈશ્ય પાટનગર ગિરિનગરમાં એટલે કે હાલના ગિરનારમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું સુદર્શન તળાવ સુવર્ણ સિકતા નદી ઉપર હતું કઈ નદી ઉપર સુવર્ણ સિકતા નદી ઉપર એમણે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું તો ઇતિહાસમાં સૌ પ્રથમ જોવા જઈએ તો સુદર્શન તળાવ પર બાંધે સુદર્શન તળાવ જે બંધથી બનાવ્યો એ ઇતિહાસમાં પ્રથમ બંધ ગણવામાં આવે છે જે સુવર્ણ સિક્તા નદી ઉપર બાંધેલું હતું તો ગુજરાતમાં એમનું શાસન હતું ક્યાં હતું તો કે ગિરિનગરમાં નેક્સ્ટ વાત કરીએ તો એમના અંતિમ વર્ષોમાં એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો અને આચાર્ય ભદ્રબાહુ સાથે શ્રવણ બેલગોડામાં એટલે કે અત્યારનું કયું શ્રવણ બેલગોડા તો કે કર્ણાટકમાં સંલેખના વિધિ દ્વારા મૃત્યુ એમનું થયું હતું સંલેખના વિધિ એટલે કે અનશન અનશન કરીને એમણે પોતાનું મૃત્યુ સ્વીકાર્યું હતું હવે નેક્સ્ટ વાત કરીએ તો કે બિંદુસાર તો ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસાર એના પછી ગાદી આવે છે જેને અમિત્ર ઘાટક તરીકે ગ્રીક લેખકો ઓળખે છે બિંદુસારનો પુત્ર અશોકને એમણે અવંતીના સુબા તરીકે અને મોટા પુત્ર સુશીમને એમને તક્ષશિલામાં સુબા પતે નિમ્યા હતા હવે થાય છે એવું કે તક્ષશિલામાં બે વાર બળવો થાય છે જ્યાં સુશીમ એ બળવાને દબાવવામાં નાકામ રહે છે તો એ બળવાને દબાવવા માટે એ અશોકને મોકલે છે અને અશોક એ તક્ષશિલાના બળવાને દબાવે છે સિરિયાના રાજા એન્ટિયોક્સે ડાયમેક્સ નામના ગ્રીક રાજદૂતને એમના દરબારમાં મોકલ્યો હતો જે મેગે મેગેસ્થનીજનો ઉત્તરાધિકારી મનાય છે મેગેસ્થનીજ કે જેમને સેલ્યુકસે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો એમનો આ ઉત્તરાધિકારી મનાય છે એના પછી નેક્સ્ટ સત્તા ઉપર આવે છે સમ્રાટ અશોક જે દેવનામ પ્રિય અથવા તો પ્રિયદર્શી તરીકે પણ ઓળખાય છે હવે એવું કહેવામાં આવે છે કે અશોક શુભ દ્રાંગી શુભ દ્રાંગી નામની બ્રાહ્મણ કન્યામાંથી ઉત્પન્ન થયેલો હોવાથી રાજાનો દરજ્જો એને મળતો ન હતું તેના કારણે તેણે એના સો ક્ષત્રિય ભાઈઓની હત્યા કરી અને ગાદી ઉપર આવ્યો હતો એવું કહેવામાં આવે છે રાજ્યાભિષેક પૂર્વે તે વિદિશાના વિદિશાની દેવી નામની ક્ષત્રિય રાજકન્યા સાથે લગ્ન કર્યા હતા હવે નેક્સ્ટ વાત કરીએ તો ઈસવીસન પૂર્વે બસો ને એકસઠમાં કલિંગ ઉપરના આક્રમણ વખતે ભયંકર તારાજી સર્જી હતી એમાં મોટા પાયે સૈનિકોની ખુમારી થયેલી હતી મોટા પાયે જાનહાની થયેલી હતી એમાં તેનું હૃદય પરિવર્તન થયું હતું અને બૌદ્ધ ભિક્ષુક ઉપગુપ્તના કહેવાથી બૌદ્ધ ધર્મ તેમણે અંગીકાર કર્યો હતો અને એના પછી એમણે ધર્મનો પ્રચાર શરૂઆત કરી હતી અને હત્યા ના કરવાનું નિશ્ચય કર્યો હતો આજીવિકા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી આજીવિકા માટે એમણે બરાબરની પહાડીઓમાં ગુફાઓનું નિર્માણ પણ કરાવ્યું છે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એમણે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને શ્રીલંકા પણ મોકલ્યા હતા અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અભિલેખનું નિર્માણ કરાવ્યું હતું જેને ત્રણ પ્રકારે વેચી શકાતા હતા શિલાલેખ સ્તંભલેખ અને ગુફાલેખ આપણને ખ્યાલ જ છે કે જે આપણા રાષ્ટ્રધ્વજની અંદર અશોક ચક્ર આવેલું છે તે એમના સારનાથ સ્તંભ ઉપરથી અશોકના સારના સ્તંભ બાજુમાં જે આકૃતિ બતાવી રહ્યા છે આપણે એ અશોકના સારનાથ સ્તંભ ખાતેથી લેવામાં આવી છે જે બૌદ્ધ ધર્મના એક પ્રચારના ભાગરૂપે બનાવવામાં આવી હતી એમણે ગિરનારમાં દામોદર કુંડ પાસે બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ કોતરાવેલો છે આ ઉપરાંત એમના પ્રમુખ ચૌદ શિલાલેખો છે જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે સ્તંભલેખો સાત છે જે બ્રાહ્મી લિપિમાં છે જે આપણો બ્રાહ્મી લિપિમાં છે એ ગિરનાર પાસે જૂનાગઢમાં આવેલો છે અને એની સૌ પ્રથમ જે લિપિ હતી એ બ્રિટિશ વૈજ્ઞાનિક જેમ્સ પ્રિન્સેસ પ્રિન્સેસે ઉકેલી હતી ઈસવીસન અને અઢારસો અઢારસો સડત્રીસમાં જેમ્સ પ્રિન્સેસ નામના વૈજ્ઞાનિકે એ લિપિ ઉકેલી હતી એના પછી એમાં થોડા સુધારા વધારા કરી સુધારા વધારા કરીને ભગવાનલાલ ઇન્દ્રજીએ નવી પ્રત બહાર પાડી હતી આગળ વાત કરીએ તો કશ કાશ્મીરમાં જે શ્રીનગર આવેલું છે એની સ્થાપના પણ સમ્રાટ અશોકે કરેલી છે તેમણે ત્રીજી બોર્ડ બૌદ્ધ સભાનું આયોજન ઈસવીસન પૂર્વે બસો અને એકાવનમાં કરેલું હતું તો મિત્રો ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે બસો અને એકાવનમાં કરેલું હતું બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ રાજ્યભરમાં શિકાર પર પ્રતિબંધ અને રાજ્યના રસોડામાં થતી પશુ હિંસા પણ એમણે બંધ કરાવી હવે ઈસવીસન પૂર્વે બસો અને બત્રીસમાં એમનું અવસાન થયું હતું અંતિમ રાજા મૌર્ય યુગનો અંતિમ રાજા હતો બૃહદત્ત હવે બૃહદત્ત હતો એની હત્યા પુષ્યમિત્ર એમના જે સેનાપતિ હતા પુષ્યમિત્ર શુંગ પુષ્ય મિત્ર શુંગ જેમણે બૃહદત્તની હત્યા કરી હતી અને એના પછી શુંગ વંશની શરૂઆત થાય છે તો મિત્રો આ હતું મૌર્ય યુગ વિશે સંપૂર્ણ માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ